तो फेनिलना पिताए त्यां सुधी वात करी के जो फेनिल ने फांसी नी सजा पण आपवामां आवे ने तो पण मंजूर छे, कारण के आ खोटो सिक्को अमारो छे। नमस्कार, खबर छे .com परथी हूँ छू अमित, अने आ वीडियो में बात करवानो छू सूरत में एक हत्यानी घटना बनी छे ए बाबते। आ हत्यानी घटना खूब ज करुण कही शकाय, कारण के एक युवान के जेनु नाम फेनिल, अने आ युवान छेला एक वर्ष थी ग्रीष्मा नामनी युवती ने हैरान परेशान करतो हतो। ग्रीष्माए आ बाबते परिवारना सभ्यों ने वातचीत करी, परिवारना सभ्यो द्वारा फेनिल ने ठपको पण आपवामां आव्यो, परंतु फेनिल सुधरवानुं नाम ज लेतो न हतो। फेनिल द्वारा अवारनवार ग्रीष्माने हैरानगति करवामां आवता ग्रीष्माना परिवारना सभ्योए फेनिलना परिवारना सभ्यो साथे एक बे वखत नहीं परंतु 7 वखत समाधान कर्युं, अने जे ते वखते फेनिलना पिताए तेने आवी हरकतो न करवा माटे जणाव्युं, अने फेनिले જ્યારે આ યુવતીની હત્યા કરી એટલે કે ગ્રીષ્માની હત્યા કરી તે દિવસે પણ ફેનિલ ગ્રીષ્માનો પીછો કરતો હતો, અને તે ગ્રીષ્માની સોસાયટીના ગેટ પર ઊભો હતો ત્યારે ગ્રીષ્માના મોટા પપ્પા દ્વારા ફેનિલને ઠપકો આપવામાં આવ્યો, અને ત્યારે જ ફેનિલે ચપ્પુ વડે ગ્રીષ્માના મોટા પપ્પા પર હુમલો કરી દીધો અને તેમને ચપ્પુ માર્યો। ત્યારબાદ ફેનિલ દ્વારા ગ્રીષ્માના ભાઈને ઈજા કરવામાં આવી, અને એટલામાં જ ગ્રીષ્મા ઘરની બહાર આવી ગઈ, અને ત્યારે ફેનિલે મોકાનો લાભ ઉઠાવી ગ્રીષ્માને પોતાની પાસે ખેંચી લીધી અને ગળા પર ચપ્પુ રાખી દીધું, અને ત્યારબાદ ગ્રીષ્માની હત્યાની ઘટના સામે આવી। જો કે આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, અને આ ઘટના બાબતે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। ગ્રીષ્માની હત્યા ફેનિલે કરી છે તે યુવાન ડ્રગ્સના રવાડે હોવાનું પણ કેટલાક લોકો કહી રહ્યા છે। તો બીજી તરફ હવે આ મામલે ગ્રીષ્માના પરિવારના સભ્યોએ માગણી કરી છે કે તેમને જલ્દી ન્યાય મળે, અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ ગ્રીષ્માના પરિવારના સભ્યોની મુલાકાત કરી આ મામલે વધુ ઝડપથી તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે। તો બીજી તરફ એવી પણ માહિતી સામે આવી રહી છે કે પાટીદાર અગ્રણીઓ દ્વારા સુરત પોલીસ કમિશનરની મુલાકાત કરવામાં આવી હતી, અને તેમને શહેરમાં ચાલતા કપલ બોક્સ કે પછી કાફેની આડમાં જે કપલ બોક્સ ચાલે છે તેવા દૂષણો બાબતે પણ જાણકારી આપી હતી, અને શહેરમાં ડ્રગ્સના દૂષણને લઈને પણ પોલીસને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી। ત્યારે આ બાબતે સુરત પોલીસ કમિશનર પણ હવે એક્શનમાં આવી ગયા છે, અને તેમણે પણ સામાજિક અગ્રણીઓને અપીલ કરી છે કે તેમના ધ્યાન પર જો કોઈ આવી વસ્તુ આવે તો પોલીસને જાણ કરવું, પોલીસ તાત્કાલિક એક્શન લેશે। જો કે આ મામલે હવે લોકો પણ એવી માગણી કરી રહ્યા છે કે ગ્રીષ્માના હત્યારા ફેનિલને કડકમાં કડક સજા થાય। ફેનિલ કે જેને ગ્રીષ્માની હત્યા કરી ત્યારબાદ પોતાના હાથની નસ કાપી નાખી અને ઝેરી દવા પણ પી લીધી, અને હાલ તેની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે। તો ફેનિલના પિતાએ ત્યાં સુધી વાત કરી કે જો ફેનિલને ફાંસીની સજા પણ આપવામાં આવે ને તો પણ મંજૂર છે, કારણ કે આ ખોટો સિક્કો અમારો છે। એવી પણ માહિતી સામે આવી રહી છે કે ફેનિલે અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ કરી છે, અને તે કતારગામ વિસ્તારમાં એક કાર ચોરીના ગુનામાં પણ ઝડપાયો છે। ત્યારે હવે લોકો માગણી કરી રહ્યા છે કે ફેનિલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ગ્રીષ્માને ન્યાય અપાવવામાં આવે। ચાલો ત્યારે આવા જ વિડીયો સાથે ફરી મળીશું, રજા આપશો, નમસ્કાર।